તો હવે વાત કરીએ સંકટ મોચક બનેલા તો આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની સિત્તેર સંસ્થાઓની મહત્વની આ બેઠક મળી રહી છે સિંધુ ભવન ખાતે મળશે ક્ષત્રિય સમાજની બેઠક તો અમદાવાદ ગાંધીનગરમાં રૂપાલા વિવાદમાં વિરોધ કરવા મામલે ચર્ચા થશે વિવાદના વંટોળ મામલે સૌથી મોટા સમાચાર રૂપાલા વિવાદમાં હવે પાટીલ સંભાળશે મોરચો ક્ષત્રિય સમાજ રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે સીઆર પાટીલ આજે આગેવાનો સાથે મુલાકાત કરશે રાજકોટમાં ક્ષત્રિય આગેવાનોને પણ પાટીલ મળશે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને કમાન સોપાશે આ વિવાદ મામલે સમાધાનના પ્રયત્ન હાથ ધરાશે રૂપાલાના નિવેદનને લઈને વિવાદ વધ્યો છે ત્યારે સમાધાન માટે આજે ક્ષત્રિય આગેવાનોને મળશે પાટિલ તો જે વિવાદ છે છે તે રહ્યો સાથે જ ક્ષત્રિય સમાજમાં રોષ પણ છે ત્યારે રૂપાલા વિવાદમાં હવે પાટિલ મોરચો સંભાળશે જેના માટે તેઓ ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો સાથે આજે મુલાકાત કરવાના છે ચર્ચા કરવાના છે સી આર આજે તમામ આગેવાનો સાથે મુલાકાત કરીને સમાધાનના પ્રયત્ન કરશે

જે ક્ષત્રિય સમાજ મામલે જે જે નિવેદન થયું હતું અને તેને લઈને હવે ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે જોકે સમયનો તાક જોતા પુરુષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી લીધી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ જે છે તે રૂપાલાને માફ કરવાના મૂળમાં નથી અને તેના સામે અને આ તેમના નિવેદન સામે નારાજગી જોવા મળી રહી છે ક્ષત્રિય સમાજની આજે બેઠક અમદાવાદમાં યોજાવા જઈ રહી છે અને ગોતા ખાતે જે રાજપૂત ભવન છે ત્યાં આ સિત્તેર સંસ્થાઓની બેઠક અહીંયા યોજાશે અને ત્યારબાદ જે ક્ષત્રિય સમાજ જે છે તે પોતાનું વલણ સ્પષ્ટ કરશે રૂપાલાના મામલે અને જે પ્રકારે રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું અને તેના કારણે ક્ષત્રિય સમાજમાં જે રોષની લાગણી ફેલાય છે

ચોક્કસથી લુબના આજે જે સી આર પાટીલ છે તે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ સૌ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે થોડા સમય પહેલાં રાજકોટ બેઠકના જે ભાજપના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા દ્વારા તેમના દ્વારા એક જે જાહેર સભામાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તે રીતના નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે ક્ષત્રિય સમાજમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગ્યા બાદ પણ જે છે ક્ષત્રિય સમાજના લોકો જે છે તેમનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો હતો ત્યારે આ હાલ આજે જે જ્યારે સી આર પાટીલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે ભાજપના કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મિટિંગ કરે તેવી પણ શક્યતાઓ જે છે એ જોવામાં આવી રહી છે હાલ આ મામલો થાળે પાડવા માટે હવે ખુદ સી પાટીલ મેદાને આવ્યા હોય તે રીતના પણ જે છે માહિતી મળી રહી છે ગઈકાલે પણ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી જોકે આ બેઠક બેઠક છે ગુપ્ત બેઠક રાખવામાં આવી હતી અને ભાજપના જ એક આગેવા એક જે છે નેતા તે પણ આ બેઠકમાં સામેલ હતા અને આજે એવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કે સી પાટીલ કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ જે છે એ આ જે ક્ષત્રિય સમાજના આગેવાનો કે જે ભાજપમાં પણ જોડાયેલા છે તેમની સાથે બેઠક કરશે અને આ મામલાને કઈ રીતના શાંત પાડો તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટ જિલ્લો છે ત્યાં પણ ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે કેટલાક ક્ષત્રિય આગેવાનોની એવી પણ માંગ છે કે આ બેઠક છે તે કોઈ બંધ બારણે નહીં પરંતુ ખુલ્લામાં કરવામાં આવે તમામ જે છે ક્ષત્રિય સમાજની જેટલી પણ પાક છે તેને પણ આ બેઠકમાં સામેલ કરવામાં આવે તો જ આજે આ સમાધાન થઈ શકે છે પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો આજે પાટીલ બેઠક કરવાના છે પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી કોઈ પણ જગ્યાએ સી આર પાટીલ બેઠક કરી શકે છે અને આ મામલો થાળે પડવાના પ્રયાસ પણ કરી શકે છે જી બિલકુલ હાર્દિક જે પ્રકારથી સતત વિરોધ વિરોધ તો થઈ રહ્યો રહ્યો છે છે રાજકોટમાં પણ જોવા મળી હવે રૂપાલા દ્વારા માફી તો માંગવામાં આવી છે છતાં પણ ક્ષત્રિય સમાજ માફી સ્વીકારવાના મૂળમાં નથી આપે કહ્યું બેઠકમાં તમામ માંગો સ્વીકારાય તેવી વાત ક્ષત્રિય સમાજ કર્યું છે શું શું માંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા એક તો સૌ સૌ પ્રથમ માંગ છે ક્ષત્રિય સમાજની કે જે છે રાજકોટમાં જે બેઠકના ઉમેદવાર છે તે બદલવામાં આવે થોડા સમય પહેલાં જે રાજકોટમાં જે વિરોધ થયો હતો તેમાં વિરોધના સૂર ઉઠ્યા હતા આ ઉપરાંત પરસોત્તમ રૂપાલા છે તે માત્ર વિડીયો મારફતે નહીં પરંતુ ક્ષત્રિય સમાજની વચ્ચે જઈને માફી માગે બધા લોકોની જે સમગ્ર સમાજની વચ્ચે જઈને માફી માગે તે સૌથી મોટી માંગ છે અત્યારે પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજનો આક્રોશ એટલી હદે છે કે જે છે આક્રોશ કોઈ પણ રીતના શાંત પડતો નથી સ્થાનિક નેતાઓ દ્વારા પણ તમામ પ્રયાસો હાથ સંજય આપની પાસે આવીશ જે પ્રકારથી હાલ જે માંગ થઈ રહી છે રૂપાલાએ માફી પણ માંગી લીધી છે અને ક્ષત્રિય સમાજ માફી કરવાના મૂડમાં નથી અને તમામ વચ્ચે જો સીઆર પાટીલ જ્યારે પણ મધ્યસ્થી લેતા હોય તો કંઈક વિચારીને તે મધ્યસ્થી લેતા હોય છે કે પરિણામ મળે કઈ રીતે જુઓ છો આ સમગ્ર મામલાને અને શું લાગી રહ્યો છે સીઆર પાટીલની મુલાકાત બાદ સમાધાન આવશે કે નહીં બિલકુલ લોપના જે એક તરફ અમદાવાદમાં ગોતાના રાજપૂત ભવનમાં આ રાજપૂત સમાજને ક્ષત્રિય ને સિત્તેર સંસ્થાઓના જે આગેવાનોની બેઠક અહીંયા યોજાવા જઈ રહી છે અને બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તેઓ રાજકોટ પહોંચ્યા છે અને ત્યાં તેઓ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરવાના છે એટલે કે ક્યાંક ને ક્યાંક હવે અત્યારે સી આર પાટીલ છે તેઓ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં અત્યારે જોવા મળી રહ્યા છે કારણ કે તેઓએ હવે આખી કમાન જે છે તે સંભાળી લીધી છે અને તેઓ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરવાના છે ચોક્કસથી આ મામલે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ નિરાકરણ આવે તેવું તેઓની જે પ્રાથમિકતા રહેશે અને ક્યાંક ને ક્યાંક રાજપૂત સમાજ છે ક્ષત્રિય સમાજ છે તેઓને મનાવી લેવાય તે પ્રકારની તેઓની ભૂમિકા રહેશે પરંતુ આ બેઠક જ્યારે અમદાવાદમાં યોજાવા જઈ રહી છે અને સિત્તેર સંસ્થાના આગેવાનો પણ અહીંયા આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ બેઠક બાદ જે શું નિરાકરણ આવે છે બેઠકમાં જે ચર્ચા થશે અને ત્યારબાદ શું નિરાકરણ આવે છે શું ક્ષત્રિય સમાજનું વલણ રહે છે તે આ બેઠક બાદ જ ખ્યાલ આવશે પરંતુ અત્યારે એ વાત સ્પષ્ટ છે કે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે કે તેઓ સમગ્ર મામલે તેઓએ આ કમાન સંભાળી છે અને હવે તેઓ નહીં ક્ષત્રિય સમાજ કે પછી રાજપૂત સમાજ શું કહે છે પરંતુ જે પ્રકારથી અત્યારે આપણે વાત કરી ક્ષત્રિય સમાજની પણ કેટલીક માંગો છે માફી માંગ્યા ઉપરાંત પણ કઈ કઈ માંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે આ બેઠકમાં ચર્ચાનો મુદ્દો બની શકે લૂપના જે પ્રકારની હાલની જે વાત જે છે કે ક્યાંક ને ક્યાંક આ નિવેદન જે કરવામાં આવ્યું છે અને એ નિવેદનથી જે વિવાદ સર્જાયો છે એટલે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એ નિવેદન ને લઈને તો રૂપાલાએ માફી માંગી લીધી છે પરંતુ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ જે છે ક્ષત્રિય સમાજમાં એ નારાજગી ચોક્કસથી છે એટલે સ્વાભાવિક છે કે એ પ્રમુખ માંગ રહેશે કે શું તેઓ રૂપ રૂપાલાને કઈ રીતે તેઓને માફ કરવા કે કેમ તે પ્રકારની ક્ષત્રિય સમાજની માંગ રહેશે પરંતુ જે અલગ અલગ જે માંગો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક આ બેઠક બાદ જે છે તે ક્ષત્રિય સમાજના જે આગેવાનો જે છે તેઓ પણ એ સ્પષ્ટ કરશે તેઓનું વલણ છે તે આ બેઠક બાદ જ સ્પષ્ટ કરશે તેવું અત્યારે લાગી રહ્યું છે જી લો બિલકુલ સંજય લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને આ પ્રકારના જયારે વિવાદિત નિવેદન સામે આવે તો કહી શકાય કે તે ક્યાંક ને ક્યાંક ચૂંટણીના પરિણામને ન સ્પર્શે તેના માટે શું સીઆર આર પાટીલે આ મોરચો સંભાળ્યો છે કારણ કે પરશોત્તમ રૂપાલા દ્વારા પણ જે પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છતાં પણ ક્ષત્રિય સમાજ અત્યારે લડી લેવાના મૂડમાં છે બિલકુલ લુબના જે પ્રકારે આ નિવેદન થયું અને ત્યારબાદ જે પરિસ્થિતિનો તાગ જાણી અને રૂપાલા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી અને તેઓએ એ એ માફીમાં એ વાત પણ એઓએ સ્પષ્ટ કરી હતી કે તેમના આ નિવેદનથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે તેમની તેઓ માફી માંગે છે પરંતુ ત્યારબાદ પણ હજુ આ વિવાદ સમ્યો નથી અને ક્ષત્રિય સમાજની નારાજગી હજુ પણ યથાવત છે અને એ નારાજગી દૂર કરવા માટે હવે સી આર પાટીલે મોરચો સંભાળ્યો છે રાજકોટમાં પણ તેઓ અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરવાના છે ભાજપના જે ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક આગળ કરી અને આ સમગ્ર મામલે જે હવે વિવાદ સર્જાયો છે તો એ વિવાદને જે ઠારવા માટે આ સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી છે અને સીઆર આર પાટીલ આ ક્ષત્રિય સમાજ સાથે બેઠક કરી અને તેઓનો કેવી રીતે આ રોષ સમય અને કેવી રીતે તેઓની નારાજગી દૂર થાય તેવા પ્રયત્નો પણ જે છે તેવા કરવાના છે જી બિલકુલ સંજય આજે બે બેઠકો થવાની છે અમદાવાદમાં પણ જે પ્રકારથી અગિયાર વાગ્યાની આસપાસ બેઠક થવાની સંભાવના છે ને રાજકોટમાં પણ બેઠક થશે બેઠકનો કાર્યક્રમ શું છે અમદાવાદમાં કેટલા વાગે બેઠક થઈ શકે છે રાજકોટમાં કેટલા વાગે બેઠક થઈ શકે છે કારણ કે આ બેઠક પૂર્ણ થયા બાદ જ સામે આવશે કે આ વિવાદનો અંત આવે છે કે નહીં અને અંત જો નહીં આવે તો ચૂંટણીના સમયે આ વિવાદ વધુ વકરી શકે છે વધુ લાંબુ પણ થઈ શકે છે સંજય બિલકુલ લુભના એક વાત એ સ્પષ્ટ છે કે જ્યારે હવે આ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી જ્યારે આ વિવાદ સર્જાયો છે અને ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને તેના કારણે જ તાત્કાલિક જે છે ગુજરાત ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે કે તેઓ રાજકોટ દોડી ગયા છે અને રાજકોટમાં તેઓ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરવાના છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે હવે તેઓએ મોરચો સંભાળી લીધો છે અને આ તે ક્ષત્રિય આગેવાનોની નારાજગી દૂર કરવાના જે પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવ્યા છે એટલે કે એક બેઠક આ ક્ષત્રિય આગેવાનો સાથે રાજકોટમાં યોજાવાની છે અને બીજી બેઠક જે અમદાવાદમાં જે ગોતામાં રાજપૂત ભવનમાં જે બેઠક યોજાવાની છે જ્યાં સિત્તેર સંસ્થાના આગેવાનો જે છે તેઓ અહીંયા ઉપસ્થિત રહેશે અને તેઓ પણ આ સમગ્ર મામલે ચર્ચા કરશે અને ત્યારબાદ એ આગેવાનો જે છે અને રાજકોટમાં જે આગેવાનો ક્ષત્રિય આગેવાનો છે તેઓ સાથે પણ ટેલિફોનિક વાતચીત થઈ શકે છે કે ત્યાં કયા પ્રકારની જે છે બેઠકમાં શું નિર્ણય લેવાયો છે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક રાજપૂત સમાજ જે છે ક્ષત્રિય સમાજ છે એ આ સમગ્ર મામલે નિર્ણય લેશે જી જી બિલકુલ સંજય આભાર સમગ્ર માહિતી બદલ તો ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે અને બેઠક પૂર્ણ થયા બાદ જ ખ્યાલ આવશે કે આ વિવાદનો અંત આવે છે કે નહીં તો ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું ટા